Hi guys, stories from here and there. So, aaj hai aapne jo su, page number 230, the witty reply. Once, Nasruddin was going to his sister's house in another village when he ran into a gang of dacoits. The dacoits knew him to be an intelligent chap and the Sultan's favorite. The chief of the dacoits gave him a large pumpkin and asked him to guess its exact weight. If he gave the wrong answer, he would have to part with his belongings and his money. If he gave the right answer, he would be pardoned and allowed to go. Since Nasruddin was a smart and intelligent chap, without a moment's hesitation, he said that the weight of the pumpkin was exactly the same as the chief's head. Now to find out if Nasruddin was right, the chief would have to cut off his head. So he laughed loudly and let Hoja go. So, the witty reply. Witty itle hajar jawabi. So, hajar jawabi jawab. एक बार नसरुद्दीन एनी बेन ना घरे जाता तो जब बीजा गाम मा हतो तो ये गैंग ऑफ डेकोइट्स डेकोइट्स એટલે ગુંડા ગુંડા યા તો શું કહેવાય લુટેરા હા લુટેરા આઈ થિંક ધેટ ઇઝ ધ રાઈટ વર્ડ તો જે જંગલ માં છુપાઈ ગયા હોય ને બધાનો આપણો ટાપુ લુટેરા જે હોય ને એ તો એ એમાં એ લોકો સાથે ભટકાઈ ગયો તો એ જે લુટેરા હતા એ લોકોને ખબર હતી કે આ એક હોશિયાર માણસ છે અને જે સુલતાન જે ત્યારનો જે રાજા કે સુલતાન હતો એનો ફેવરેટ છે તો જે ચીફ હતો જે સરદાર હતો બધા લુટેરાનો તો એને એને એક લાર્જ પમ્પકિન પમ્પકિન એટલે શું કહી શકાય આપણે એક ફ્રૂટ હોય પપાયા કે જેક ફ્રૂટ કે ઘણું મોટું મોટું એક ફ્રૂટ મને નામ નથી આવતું હમણાં બટ હા તો પમ્પકિન અને એને કીધું કે આનો એક્ઝેક્ટ વેઇટ કે આનું વજન કેટલું છે તો એ કે અગર એને ખોટો જવાબ આપ્યો તો એને એનું બધું જેની પાસે બધું વસ્તુઓ છે અને પૈસા છે એને દઈ દેવા પડશે અને અગર એને કરેક્ટ જવાબ આપ્યો એને સાચો જવાબ આપ્યો તો એને માફ કરવામાં આવશે અને એ જઈ શકે આગળ તો હવે નસરુદ્દીન તો સ્માર્ટ માણસ હતો અને ઇન્ટેલિજન્ટ બી હતો હોશિયાર હતો અને હાજર જવાબી હતો તો વિધાઉટ અ મોમેન્ટ હેઝિટેશન એટલે જરાય બી સોચ્યા વગર એને કીધું કે આ ફ્રૂટનું વજન એટલું જ છે જેટલું આ સરદારના માથાનું છે તો હવે હવે એ જાણવા માટે કે નસરુદ્દીને બરાબર કીધું કે નહીં સરદારે એનું માથું કટ કરીને વજન કરવું પડત તો એને સમજાઈ ગયું તો જે સરદાર હતો એ જોર જોરથી હસવા માંડ્યો અને નસરુદ્દીનને જવા દીધો તો આમાંથી તો કંઈ શીખવા જેવું મતલબ પછી આમ ફન માટે છે આ સ્ટોરી પણ આ હાજર જવાબી મારા પપ્પા અને મારી બેન એ લોકો એકદમ આમ એટલે આમ કાંઈ બી આપણે કહીએ ને તો ફટાકથી લોકોને જવાબ આવી જાય અને હું તો છે ને સોચતી જ રહી જાઉં કોઈ કોઈ વાર તો એવું થાય કે મને આજે કહ્યું કે કંઈક વસ્તુ કીધી અને પછી હું છે ને કાલે કે પરમ દિવસે મને કહે અરે મારે આ જવાબ દેવો જતો હતો એનો તો બસ આ સ્ટોરીનો તો એટલું જ છે પછી વર્ષો પાછા બાય.